नमस्कार मित्रों, हूँ परेश चावड़ा, ज्ञान स्वरूप झिकेन गुजराती यूट्यूब चैनल अंदर आपनो हार्दिक स्वागत करूँ छू। आज आप बात करीश 22 ऑगस्ट एकनाथ रानड़े निर्वाण दिवस अंतर्गत। तो एकनाथ रानड़े जी भारतीय संस्कृति माटे शुं काम कर्युं छे ते अंतर्गत थोड़ी विशेष वातो करीए। तो एकनाथ रानड़े विशेष जानकारी, जन्म 19 नवेम्बर 1914, स्थल अमरावती जिल्लानुं डिलटीला गाम। शिक्षण तो मोटा भाई ने त्यां नागपुरमां स्नातकनो अभ्यास तेओए पूर्ण करेल। मध्यप्रदेशनी हरिसिंह गौर विश्वविद्यालयमांथी स्नातकोत्तर परीक्षा तत्वज्ञान विषय साथे तेओए पास करेली। वर्ष 1963 कन्याकुमारीना એટલે કે કન્યાકુમારીની શિલા પર સ્વામી વિવેકાનંદનું સ્મારક બનાવવાનું કાર્ય એકનાથજીને સોંપવામાં આવેલું। અહીં સ્વામી વિવેકાનંદ 3 દિવસ ધ્યાનમાં બેઠેલા અને વર્ષ 1963 સ્વામીની શતાબ્દી ઉજવાઈ રહી હતી અંતર્ગત આ સ્મારક છે તૈયાર કરવાનું હતું। એકનાથજીએ સ્મારક વિરુદ્ધ ઈસાઈ લોકો અને સરકાર બંનેનો સફળતાપૂર્વક સામનો કરેલો। એકનાથજીએ સ્મારક નિર્માણને ટેકો આપતા 386 લોકસભાના સભ્યોનું સહી સાથેનું સમર્થન પણ આ સ્મારક માટે પ્રાપ્ત કરેલું। 22 ઓગસ્ટ 1982ના દિવસ સુધી એટલે કે તેમના મૃત્યુ પર્યંત વિવેકાનંદ શિલા સ્મારકને જ એકનાથજીએ પોતાનું ધ્યેય રાખેલું। તેમણે સ્મારક માટે શાળા, મહાશાળા અને સરકાર પાસેથી દાનની રકમ એકત્ર કરેલી। તેમના દાનમાં આશરે 85 લાખ રૂપિયા જેટલી માતબાર રકમ જઈ આવેલી, પરંતુ સ્મારકનો જે ખર્ચ છે એ 1,17,10,000 થી વધારે હતો। એકનાથજીને એક પુસ્તિકા અને એનું નામ છે સ્ટોરી ઓફ રોક મેમોરિયલ એઝ ટોલ્ડ બાય એકનાથ રાનડે, તો એની અંદર તેના સ્મારક માટેના જે પ્રયાસો છે એ વર્ણવવામાં આવ્યા છે। વર્ષ 1970માં સ્મારકનું ઉદ્ઘાટન તત્કાલીન રાષ્ટ્રપતિ વરાહગીરી વેંકટગીરી પાસે કરવામાં આવેલું। એકનાથજીએ વર્ષ 1972માં વિવેકાનંદ કેન્દ્રના યુવાનોને સેવા તરફ વાળેલા। આખરે 22 ઓગસ્ટ 1982ના રોજ મદ્રાસમાં એટલે કે ચેન્નઈની અંદર ભારે હૃદયરોગના હુમલાથી તેમનું અવસાન થયું હતું, પરંતુ કન્યાકુમારીમાં બનેલું સ્મારક વિવેકાનંદ સાથે એકનાથ રાનડેની કીર્તિનું સદા ગાન કરતું રહેશે। તો આવી વિરલ વિભૂતિ કે જેણે આપણને રોક મેમોરિયલ જે છે એ આપેલું છે, કન્યાકુમારીની એક વિશેષ ઓળખ આપેલી છે, એને આપણે આજના દિવસે યાદ કરીએ અને તેમને સાચી અંજલિ આપીએ। આ વિડીયો જોવા બદલ આપનો